નમસ્કાર મિત્રો, હું પરેશ ચાવડા, જ્ઞાન સ્વરૂપ જીકે ગુજરાતીની યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું 6 જાન્યુઆરી 2019 કરંટ ટોપિક અંતર્ગત. તો કરી મિત્રો શરૂઆત. મિશન ચંદ્રયાન 2 શા માટે આટલું મહત્વપૂર્ણ છે? તો હાલમાં ઇસરોએ ચંદ્રયાન 2 ને ફરી સ્થગિત કરી દીધેલ છે. ઇસરો ચંદ્રયાન 2 ને ફેબ્રુઆરીમાં લોન્ચ કરવાની યોજના બનાવી રહેલ છે. ઇસરોના ચેરમેન કે સિવાને જણાવેલ છે કે આવનાર 10 થી 15 દિવસમાં લોન્ચિંગ માટેની ચોક્કસ તારીખ છે એ જણાવવામાં આવશે. આ મિશનને ત્રીજી વાર સ્થગિત કરવામાં આવેલ છે. પહેલા આ મિશનને એપ્રિલ 2018 અંદર લોન્ચ કરવાનું હતું, બીજી વાર ઓક્ટોબર 2018 પણ તેને સ્થગિત કરવામાં આવ્યું અને હવે ફેબ્રુઆરીમાં તેને લોન્ચ કરાશે. મિશન ચંદ્રયાન 2, તો ચંદ્રયાન 2 એ ભારતનું ચંદ્રમા પરનું બીજું મિશન છે. આ ભારતનું આજ સુધીનું સૌથી મુશ્કેલ મિશન પણ ગણી શકાય. વર્ષ 2008 લોન્ચ કરવામાં આવેલ મિશન ચંદ્રયાનનું બીજું સુધારા સાથેનું આ સંસ્કરણ છે. ચંદ્રયાન મિશન એ માત્ર ચંદ્રની પરિક્રમા કરે, પરંતુ ચંદ્રયાન 2 મિશન ચંદ્રની સપાટી પર એક રોવર પણ ઉતારી શકશે. આ મિશનના તમામ ભાગ ઇસરોએ સ્વદેશી રૂપથી ભારતમાં જ તૈયાર કરેલ છે. તેમાં ઓર્બિટર, લેન્ડર અને રોવર સામેલ છે. આ મિશનમાં ઇસરો પ્રથમવાર ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ રોવરને ઉતારવાની કોશિશ કરશે. આ રોવર ચંદ્રમાની સપાટી પર ભ્રમણ કરવાની ચંદ્રમાની સપાટીના ઘટકોની તપાસ કરશે. ચંદ્રયાન 2 GSLV MK3 થી લોન્ચ કરવામાં આવશે. આ ઇસરોનું પ્રથમ આંતરગ્રહીય મિશન છે એવું પણ કહી શકાય. ઇસરોના સ્પેસક્રાફ્ટ ઓર્બિટરનું વજન 3290 કિલોગ્રામ છે. 6 પૈડાવાળું રોવર ચંદ્રમાની સપાટી પર ભ્રમણ કરીને માટી અને પથ્થરના નમૂના એકત્ર કરશે. આજ સુધીમાં અમેરિકા, રશિયા અને ચીન દેશ આ પ્રકારના મિશન પાર પાડી શક્યું છે. ત્યારબાદ એક મહત્વનો મુદ્દો છે, કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ઉદ્યમશીલતા પુરસ્કાર 2018 પ્રદાન કર્યા. તો હાલમાં કેન્દ્રીય કૌશલ વિકાસ તથા ઉદ્યમશીલતા મંત્રાલયે રાષ્ટ્રીય પુરસ્કાર 2018 પ્રદાન કરેલ છે. આ દરમિયાન 30 ઉત્કૃષ્ટ ઉદ્યોગ સાહસિકોને સન્માનિત કરવામાં આવેલા. આ પુરસ્કાર નવી દિલ્હીમાં વિતરિત કરવામાં આવ્યા હતા. મુખ્ય વિજેતાઓની વાત કરીએ તો રોશન કહતુન 23 વર્ષના દિવ્યાંગ હોવા છતાં એક ચોડી બનાવવાનું કારખાનું છે એ તેણે શરૂ કરેલું છે. શ્રુતિ રેડ્ડી સેઠી કોલકાતાના શ્રુતિ ફ્યુનરલ મેનેજમેન્ટ સેવા તેઓ પ્રદાન કરે છે અને તાના સુમ્પિયા ગેત, જે અરુણાચલ પ્રદેશના તાના સુમ્પિયા ગેત માછલી તથા સોર ફાર્મ ચલાવે છે. વાત કરીએ રાષ્ટ્રીય ઉદ્યમશીલતા પુરસ્કાર અંતર્ગત, તો રાષ્ટ્રીય ઉદ્યમશીલતા પુરસ્કારની શરૂઆત કેન્દ્રીય કૌશલ વિકાસ તથા ઉદ્યમશીલતા મંત્રાલય દ્વારા વર્ષ 2016 અંદર કરવામાં આવેલી છે. ઉદ્દેશ્ય દેશભરમાં ઉદ્યમશીલતાને ઉત્તેજન આપવાનો રહેલો છે. આ પુરસ્કાર અંતર્ગત પ્રત્યેક વિજેતાને એક ટ્રોફી, પ્રમાણપત્ર તથા 5 લાખ રૂપિયા પ્રદાન કરવામાં આવે છે, જ્યારે વિજેતા સંગઠનને 10 લાખ રૂપિયા અને એક ટ્રોફી અને પ્રમાણપત્ર પ્રદાન કરાય છે. ત્યાર પછીનો એક મુદ્દો છે, આંધ્રપ્રદેશે જીત્યો પોલારામ પરિયોજના માટે CBIP પુરસ્કાર. આંધ્રપ્રદેશને પોલારામ પરિયોજના માટે CBIP પુરસ્કાર પ્રદાન કરેલ છે. આ પુરસ્કાર પોલાવરમ પરિયોજનાનું નિયોજન, ક્રિયાવંત તથા મોનિટરિંગ માટે પ્રદાન કરવામાં આવેલો છે. આ બહુઉદ્દેશી પરિયોજના ગોદાવરી નદી પર સ્થિત છે. પોલાવરમ બહુહેતુક યોજના વિશે વાત કરીએ તો પોલાવરમ બહુહેતુક યોજના અંતર્ગત આંધ્રપ્રદેશમાં ગોદાવરી નદી પર બંધનું નિર્માણ કરવામાં આવેલ છે. બંધનું જળાશય છત્તીસગઢ અને ઓડિશા સુધી ફેલાયેલ છે. પોલાવરમ પરિયોજના અંતર્ગત 2,91,000 હેક્ટર ક્ષેત્રમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ છે. કેન્દ્રીય સિંચાઈ અને ઉર્જા બોર્ડ, તો આ સંગઠન ભારતનું સંગઠન છે. તેમનું મુખ્ય કાર્ય ઉર્જા, જળ સંસાધન તથા નવીનીકરણ ઉર્જા સેક્ટરના સંગઠનો, એન્જિનિયરો તથા દેશવાસીઓની સેવા પ્રદાન કરવાનો છે. આ બોર્ડ 90 વર્ષથી કાર્ય કરે છે અને તેની સ્થાપના વર્ષ 1927 થયેલી છે. તો મિત્રો, કેવો લાગ્યો આપને કરંટ ટોપિક અંતર્ગત વિડીયો? જો આપને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી તેને લાઇક કરો, તેને શેર કરો અને પરીક્ષાની તૈયારી કરતા મિત્રો સુધી આ વિડીયો અવશ્ય પહોંચાડો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.